19 જૂનની રાત્રિના રાણાવા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી મેરામણભાઈ કરશનભાઈ કોડિયાતરની આપણને લાશ મળી હતી. આ મેરામણભાઈ જે છે એ ખૂબ મોટી ઉંમરના હતા અને પોતાની પૌત્રી સાથે ત્યાં રહેતા હતા, તેમના ભાઈની દીકરી જોડે. તેમના ભત્રીજા જે છે લાખાભાઈ ડાયાભાઈ કોડિયાતર, તેઓએ એ લાશ જે મળી આવી તે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ હોવાથી મર્ડરની ફરિયાદ આપી હતી. ત્યારબાદ ત્યાં પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરતાં એ ધ્યાનમાં પર આવ્યું હતું કે અમુક ઘરેણાં પણ ત્યાંથી મિસિંગ છે અને તેમના કાનના બુટિયા જે છે તે પણ લઈ લેવામાં આવ્યા હતા. એટલે આ લૂંટ વિથ મર્ડરનો બનાવ હોય અને ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર બનાવ હોય, તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશનની LCB SOG પેરોલ ફરલોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને એ દરેક ટીમો દ્વારા અલગ અલગ સોર્સથી માહિતી મેળવવા પ્રયાસરત હતા. એ દરમિયાન ટેકનિકલ સોર્સથી માહિતી મેળવતા ધ્યાન પર આવેલું હતું કે મધ્યપ્રદેશના જાંબવા વિસ્તારમાં વસવાટ કરતા જબરસિંહ, કરમસિંહ અને રૂપસિંહ આ ત્રણ વ્યક્તિઓ જે છે તેઓએ અહીંયા રાતવાસો કરેલો હતો જે દિવસે બનાવ બન્યો ત્યારે. તો એ અન્વયે તેઓની પૂછપરછ કરતા તાત્કાલિક ટીમ બનાવી મધ્યપ્રદેશ મોકલવામાં આવી અને તેઓને અહીંયા પરત લાવવામાં આવ્યા અને તેઓની પૂછપરછ કરતા તેઓએ આ ગુનો કબૂલ્યો હતો. આખે આખી જે આખો બનાવ બન્યો તેના ઇન્વેસ્ટિગેશનની અંદર અંગત સુપરવિઝન રાખીને LCB PI PSI અને પેરોલ ફરલોની ટીમે ખૂબ સારી કામગીરી કરી છે અને આ લૂંટ વિથ મર્ડરનો ભેદ જે છે એ ઉકેલી કાઢ્યો છે. પ્રાથમિક તપાસમાં હજી સુધી તે લોકોની અન્ય ગુનામાં સંડોવણી છે કે કેમ એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. એટલે ત્યાં મધ્યપ્રદેશ પોલીસની ટીમ, રાજસ્થાન પોલીસની ટીમ અને અમારી આપણી જે ગુજરાત પોલીસ છે તેમાંથી અમે માહિતી માગી રહ્યા છીએ કે અન્ય કોઈ જગ્યાએ તેઓને પકડવાના બાકી છે કે કેમ.